સુત્રાપાડામાં 48 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે પ્રાસલી ગામમાં પાણી ભરાઈ ગયા. વેરાવળના ઇન્દ્રોઈ ગામે પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે, ત્યારે સુત્રાપાડામાં 48 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે અને 16 ઇંચ વરસાદ વરસતા સામાન્ય જનતા મુશ્કેલીમાં. ઇન્દ્રોઈ ગામે 3 ઇંચ વરસાદ પડ્યો. તો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી 4 દિવસ વરસાદની આગાહી અને આ સાથે ગીર સોમનાથમાં મેઘરાજાની સવારી આવી પહોંચી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. સુત્રાપાડામાં 48 કલાકમાં 16 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા તો સામે આવી જ છે, પરંતુ જગતના સાથમાં અત્યારે ખુશીનો માહોલ છે, કારણ કે વાવણી કર્યા બાદ હવે કાગડોળે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ વરસી રહ્યો છે. સારો એવો વરસાદ વરસતા લોકોમાં ખુશહાલી છે, જગતના તાતમાં ખુશહાલી છે, સાથે જ વાતાવરણ ખૂબ જ સુંદર થયું છે. આહલાદાયક વાતાવરણ અને આ આહલાદાયક વાતાવરણમાં ઠંડકની મજા અત્યારે લોકો માણી રહ્યા છે. સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયેલા છે. રોહિત, હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી, આગાહી અનુસાર જ હવે ગીર સોમનાથમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જે ચોક્કસ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે મેઘરાજા છે તે મન મૂકીને ખાસ કરીને વરસી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘ દાંડો મેસ્યું છે. ખાસ કરીને કોડીનાર અને સુત્રાપાડાનો જે વિસ્તાર છે તેની અંદર જે 15-16 ઇંચ સુધીનો જે વરસાદ છે તે છેલ્લા 2 દિવસની અંદર પડ્યો છે. તેને લઈને ખાસ કરીને ખેડૂતો છે તેની અંદર પણ ખુશી જોવા મળી રહી છે. આખે આખું વાતાવરણ છે તે રમણીય ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનું બની ચૂક્યું છે. ખાસ કરીને જે છૂકો જે વિસ્તાર હતો તે આખે આખો લીલો થયો છે. ખાસ કરીને ખેડૂતોની અંદર પણ હાલ ખુશીની લહેર છે, જે મેઘરાજા વરસ્યા છે તેને લઈને. જી, આભાર રોહિત તમામ જાણકારી આપવા માટે.